ભાવનગર તાલુકાના હિંડોરણા ગામમાં અવિરત વરસાદને કારણે પાણી ભરાતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે। રાજુલા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો ત્યારે રાજુલાના હિંડોરણા ગામે ભારે વરસાદને કારણે ગામમાં વરસાદી પાણી ભરાયા હતા અને આ વરસાદી પાણીનો નિકાલ નહીં થતા 5 જેટલા ઘરોમાં પાણી ભરાઈ જતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો। वहली तके गाम में पा भरा प्रश्न निकाल कर ग्रामजनों की मांग है। जो निराकरण नहीं कर तो आंदोलन की चीमकी उच्चार ग्रामजनों द्वारा कहूं आ घटना पगले मामलतदार संदीप सिंह जाधव सहित टीमें गाम की मुलाकात लीधी थी। हाईवे रोड आता अमरा गाम में पानी निकाल फेंकाय से अँ निकास हाईवे घटे से तो यों ने मैं वारंवा रजूआत कर सकता ये कहीं ध्यान दीधेल नहीं। आज जो जो मार वरसाद पड़ेलो है अमरा गाम में पा घूसी गयु से चार पांच मकान पा में गरकाम थी गया है तो हाल तात्कालिक पाना निकाल मे साहब ने रजूआत करे कि तात्कालिक आकाल करे नहीं तो हजी पा में अमर गाम અર્ધુપોણું ગામ પાણીમાં આવી જાય। અમારા ગામમાં જે ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે જે નીકળેલ છે તે કામ હજી ચાલુ છે તો અમે વારંવાર 2 મહિના થતા સતત લેખિતમાં અને મૌખિક રજૂઆત કરવા છતાં હજુ ચોમાસાના પાણીનો નિકાલ જે કરવાનો છે એ કરેલ નથી અને ફક્ત ને ફક્ત 2 જગ્યાએ પાણીનો નિકાલ થઈ જાય એટલે આખા ગામના પાણીનો પ્રશ્ન હલ થઈ જાય। અત્યારે હાલ વરસાદ ચાલુ છે અને મારા પોતાના જ ઘરમાં અત્યારે ગોઠણરૂપ પાણી ઘરની અંદર ઘૂસી ગયા છે જેનાથી ગાયોનો ઘાંચારો અને અમારી ઘર વખરી એ પણ પલળી ગયેલ છે અને 8 થી 10 મકાન અત્યારે હાલ ડૂબમાં છે। વરસાદ ચાલુ છે અને મામલતદાર સાહેબ અત્યારે થોડી વાર પહેલાં આવેલા તો એમને કુલકર્ણી સાહેબ જે રોડ ઓથોરિટીના સાહેબ છે એમને ફોન કરેલો તો એમણે એવું કીધેલું કે ભાઈ હું 6 વાગે આવું છું જો હવે 6 વાગે એ આવે તો ઘણા બધા મકાનની અંદર નુકસાન થાય એમ છે તો વહેલી તકે જો આ પાણીનો નિકાલ નહીં કરવામાં આવે તો અમે અમારા પશુપાલન અને અમારી માણસોને લઈ અને કલેક્ટર કચેરીએ અમે અત્યારે જો 2 થી 3 કલાકની અંદર જો આ પ્રશ્નનો નિકાલ નહીં આવે તો અમે હિજરત કરવાના છીએ। રાજુલા તાલુકામાં અવિરત વરસાદને કારણે રાજુલાનું ઇન્ડોર ગામ જ્યાં અવિરત વરસાદને કારણે ઇન્ડોર ગામમાં પાણી છે તે વરસાદી પાણી છે ભરાયા આવ્યા હતા સાથે કહી શકાય કે હું અત્યારે ઇન્ડોરા ગામે ઉપસ્થિત છું। દ્રશ્યમાં જોઈ શકાય કે ઇન્ડોરા ગામ છે આ ઇન્ડોરા ગામની અંદર જે વિસ્તાર આવેલો છે તે વિસ્તારમાં વરસાદી પાણી છે તે ભરાઈ ચૂક્યા છે। કહી શકાય કે જે 4 થી 5 જેટલા ઘરો છે તેની અંદર પાણી ભરાયા હતા। ગ્રામજનો દ્વારા પણ આક્ષેપ કરવામાં આવ્યો કે નેશનલ હાઈવે દ્વારા અવારનવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ કરવામાં નથી આવ્યું જેને લઈને વરસાદને કારણે જે પાણી છે તે ભરાઈ ચૂક્યા છે અને સાથે કહી શકાય કે લોકોમાં પણ આક્રોશ જોવા મળ્યો છે। સાથે સાથે કહી શકાય કે મામલતદાર સંદીપસિંહ જાદવને તે સહિત ટીમ છે તે ગામની મુલાકાત આવી હતી અને વહેલામાં વહેલી તકે આજે ગ્રામજનોનો પ્રશ્ન છે તેનો હલ કરે તે માટે સૂચના આપવામાં છે। સાથે કહી શકાય કે રાજુલા જાફરાવત પીપાઉ જે કોસ્ટલ બેલ્ટ વિસ્તાર છે તેમાં ધોધમાર વરસાદ પડ્યો તો સાથે કહી શકાય કે રાજુલા જાફરાવત પંથકમાં 2 ઇંચ જે વરસાદ છે તે નોંધાઈ ચૂક્યો છે। હાલમાં કહી શકાય કે હિંડોળ ગામની અંદર જે પાણી ભરાવવાની જે સમસ્યા છે તેને લઈને લોકોમાં પણ ભારે આક્રોશ જોવા મળ્યો છે। ધર્મેશ પ્રતાપ, બુલેટિન ન્યૂઝ, રાજુલા।